નમસ્કાર. સામાન્ય રીતે અઠવાડિયાના અંતે અમે ડિબેટ શો શરૂ કરતા હોઈએ છીએ. આજે થોડી વહેલા છું, અઠવાડિયાની મધ્ય શરૂઆતમાં છું, પણ છતાંય એક એવો વિષય કે જે ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ તો એ લોકોમાં જે લોકો જાગૃત છે, જે લોકોને પોલીસની સાથે ઘણી બધી અસહમતિ પણ છે, ફરિયાદો પણ છે, પોલીસના વર્તનને લઈને પણ ફરિયાદો છે. આપણી સાથે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એડવોકેટ મેહુલ બોગરા જોડાયા છે. મેહુલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને મારે સૌથી પહેલા એક પ્રશ્ન, જે ગુજરાત પોલીસના કર્મચારીઓ ઘણા બધા લોકો ટ્વિટર પર લખી રહ્યા છે, જે અમને પૂછી રહ્યા છે, એમના વતીનો એક પ્રશ્ન તમને પૂછવો છે કે તમને ખાલી ગુજરાત પોલીસ જ દરેક વખતે ગુનેગાર કેમ દેખાય છે? એમાં એવું છે કે કદાચ મને કોઈ એવો વ્યક્તિ દેખાય કે જે ગુજરાત પોલીસ છે એમની સામે લડી શકે, ગુજરાત પોલીસમાં જે બેમાનો છે, ગુજરાત પોલીસમાં જે હપ્તાખોરી ચલાવે છે એની સામે આંખમાં આંખ નાખીને બોલી શકે એવો મને કોઈ ગુજરાતમાંથી વ્યક્તિ દેખાય તો પછી હું ગુજરાત પોલીસ સામે બોલવાનું બંધ કરી દઉં. બેઝિકલી અહીંયા વસ્તુ શું છે કે મારા યુટ્યુબમાં કદાચ કોઈ જોશે તો કલેક્ટરનો બી વિડીયો હશે, નાયબ કલેક્ટરનો પણ હશે, તલાટીનો પણ હશે. થિંગ ઇઝ દેટ કે હું વકીલ છું, મારે કોર્ટ પ્રેક્ટિસ વધારે હોય છે, મારે જસ્ટિસ સિસ્ટમમાં લડવાનું વધારે હોય છે, તો મારી ડીલિંગ પોલીસ સાથે વધારે હોય છે, મને લોકોની પોલીસ બાબતે ફરિયાદો વધારે મળે, રાઈટ? તો હું પોલીસમાં જે ખોટું કામ કરતા હોય એમનો વિડીયો રેકોર્ડ કરીએ, એમને એક્સપોઝ કરીએ, એમની હપ્તાખોરી બંધ કરાવીએ, એમના ખોટા કામ બંધ કરાવીએ, સત્તાનો દુરુપયોગ બંધ કરાવીએ, તો એમાં ખોટું શું છે? તો એવું નથી કે બધા ડિપાર્ટમેન્ટ સાફ સુથરા છે, ગંદકી હરેક જગ્યાએ છે, પણ મારી ડીલિંગ પોલીસ સાથે વધારે છે તો પોલીસના વિડીયો તમને વધારે દેખાય છે. અને એવું પણ બીજી પણ વસ્તુ છે કે કોઈ અન્ય વ્યક્તિ છે જે કાયદાનો જાણકાર ના હોય એ વ્યક્તિ કોઈ દિવસ પોલીસ સાથે બાદ ભીડી શકવાનો નથી, એ ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલે કાયદાના જાણકાર તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે કે કોઈ જગ્યાએ ખોટું થતું હોય તો ત્યાં મારે બોલવું જોઈએ. એક પ્રશ્ન એ પણ આવીને ઉભો રહેશે મેહુલભાઈ, કે સતત આ પ્રકારના વિડીયોઝ અને ચર્ચા સામે આવવાથી સામાન્ય માણસનો પોલીસ પરનો ભરોસો અને એની આંખોમાંથી સન્માન ઓછું થતું જાય છે. એ પોલીસને પોઝિટિવલી નથી જોઈ શકતા, પોલીસ સારું કામ કરી શકે એવું પણ નથી વિચારી શકતા. તો એના કારણે ઘણા બધા લોકો એવું વિચારે છે કે રાજ્યને અરાજકતા તરફ દોરી જવાનો આ રસ્તો છે, જ્યાં તમે કાયદો અને કાયદાની વ્યવસ્થાનો ભરોસો જ નથી કરતા. મને મને આ પ્રશ્નો મારી પાસે આવી ગયા અને મને એવું થયું કે આ કેવો એક મૂર્ખામી ભર્યો તર્ક કહી શકાય કે કોઈ બેમાનો છે એને એક્સપોઝ કરવા એનાથી પોલીસ ખરાબ થઈ જાય, કે પોલીસનો ભય આરોપીઓમાં ઓછો થઈ જાય, કે પછી પોલીસનું મોરલ ડાઉન થાય, આવી બધું વસ્તુઓ થઈ શકે, એ ઇમ્પોસિબલ વસ્તુઓ છે. તમે અત્યારે વિકસિત દેશોમાં જતા રહ્યો, કોઈ પણ વિકસિત દેશોમાં જ્યાં પોલીસનું રેકોર્ડિંગ કરવું એની છૂટી હોય છે, કોઈ પણ નાગરિક સામાન્ય વ્યક્તિ છે એ પોલીસનું રેકોર્ડિંગ કરી શકે છે, સોશિયલ મીડિયા પર મૂકી શકે છે. તો એનાથી શું એ વિકસિત દેશોમાં પોલીસનો ભય ઓછો થઈ જાય છે આરોપીઓમાં, એમાં શું પોલીસનું મોરલ ડાઉન થાય છે? નહીં. પોલીસનું મોરલ ડાઉન થાય કે ના થાય, અત્યારે જાહેર જનતાનું મોરલ ડાઉન થાય છે. ક્યારે? જ્યારે જાહેર જનતાનો એક સામાન્ય વ્યક્તિ રોડ ઉપર જતો હોય, એની પાસેથી 300, 200, 500 નો તોડ લેવામાં આવે ત્યારે એનું મોરલ ડાઉન થાય. જ્યારે એ પોલીસ સ્ટેશન જાય એફઆઈઆર લેવા માટે, એને રોજબરોજ ધક્કા ખવડાવવામાં આવે ને, ત્યારે એનું મોરલ ડાઉન થાય. એની કેસની તટસ્થ તપાસ ના થાય ને ત્યારે એનું મોરલ ડાઉન થાય. મોરલ માત્ર પોલીસને છે એવું નથી, જનતાનું પણ એક મોરલ છે. તો જનતાનું મોરલ કઈ મોરલ જ નથી, પોલીસનું મોરલ મોરલ છે. અને કદાચ પોલીસ ના હોય તો તમે સ્ટુડિયોમાં સેફલી અને આજુ મારી ઓફિસમાં સેફલી ના બેસી શકીએ, એ 100% વાત છે. પણ એનો મતલબ એવો તો નથી કે એનાથી આપણે આપણી એમની બેમાની ચલાવી લઈએ, જે ખોટું થતું એ આંખ બંધ કરીને ચલાવી લઈએ. એ તો હું વ્યક્તિ જ નથી ને, એ તો હું ક્યારેય ચાલવા નથી દેવાનો. વાલજી હડિયા જે વ્યક્તિ સાથે તમારે તકરાર થઈ, એના પહેલા તમે જાણતા હતા કે એમની તો હિસ્ટ્રી જેવી રહી છે કે વારંવાર સસ્પેન્ડ રહ્યા છે, સામાન્ય માણસોનો તોડ કરે છે અને એટલી હદે પરેશાન કરે છે કે એ લોકોને ભયાનક ટોર્ચર કરી પૈસા આપવા માટે મજબૂર કરે છે. આજ દિન સુધીના મારા એક પણ વિડીયોમાં જે પણ પોલીસ કર્મચારી હોય ને એને હું અગાઉથી ઓળખતો જ નથી હોતો ક્યારે. માત્ર ને માત્ર મારું તો શું છે કે ભાઈ હું ગયો છું, કોઈ જગ્યાએ ખોટું થયું છે, મેં લાઈવ કર્યું, કાળા કાચ હતા, નંબર પ્લેટ નથી, પોલીસનું ટેગ હતું, ડીજીપીસીનો પરિપત્ર હતો, બીઆરટીએસ કોરિડોરમાં ગાડી હતી, તમામ વસ્તુ ગેરકાયદેસર હતી. એટલે આપણે વિડીયો લાઈવ કર્યો, મને ખબર નહોતું અંદર પોલીસની ગાડીમાં કોણ બેઠું છે કોણ નથી બેઠું. એ લોકો બહાર આવ્યા પછી સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળ્યો, પછી આપણને ખબર પડી કે આ વ્યક્તિ તો અગાઉથી જ હિસ્ટ્રી ચીટર છે, આમની માટે ઘણી બધી વાર સસ્પેન્શન લાગી ગયા છે, કેટલા તોડકાંડમાં ભાઈ પકડ્યા છે,
અને ઉલટા ચોર કોતવાલ કો ડાટે, આ એવો સીન થાય છે. વસ્તુ તકલીફ ત્યાં પડે છે કે ગાડીની અંદર એવી તો કઈ કઈ વસ્તુ એમને રાખેલી હશે. એમને ખબર હતી કે મેહુલ બોગરા જો આવ્યો છે, બ્લેક કાચ ઉતારાવશે, ગાડી ચેક કરાવશે, મારા આજ દિન સુધીમાં મેં આ પ્રોસેસ કરેલી છે વિડીયોમાં. તો ગાડીમાં એવું તો શું હતું જેને છુપાવવા માટે એમને મેહુલ બોગરા ઉપર હુમલો કરવાની જરૂર પડી? આ તપાસનો વિષય છે જે પોલીસ જ કરી શકે, પણ તકલીફ એ પડે છે કે અહીંયા ઈમાનદાર વ્યક્તિ એકલો હોય ને એ ના નડે, આ બેમાનોની જે એકતા છે ને એ નડી જાય છે. કોઈ વ્યક્તિ એ નથી વિચારતો કે આ વ્યક્તિ ખોટો હતો ને એની સામે અવાજ ઉઠાવ્યો, તો એ વ્યક્તિ જો કાયમને એટલો સન્માન આપતો હોય પોલીસ કર્મચારી તરીકે, એની જવાબદારી કાનૂનને હોય, મેહુલ બોગરાને હોય કે ના હોય, તો એને કાનૂનનો ભંગ કર્યો હતો તો ચૂપચાપ દંડ ભરી અને ત્યાંથી નીકળી જવાનું હોય, નહીં કે સામો હુમલો કરવાનો હોય, સામો રૂઆબ જાડવાનો હોય, પછી પોલીસ સ્ટેશન જવાનો, ફરિયાદીઓને ધમકાવવા. આવું તો કયું પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે? મને એ નથી સમજાતું કે આવા કેવા રક્ષકો છે જે ફરિયાદીઓને પોલીસ સ્ટેશન ની અંદર જઈને ધમકી આપે અને ઓન કેમેરા હાથ ઉપાડી શકે. જનતાનો સપોર્ટ તમને બહુ સરસ મળ્યો. અમે એ વિડીયોમાં પણ જોયું કે જનતા ખાલી સોશિયલ મીડિયા પર કોમેન્ટ નથી કરતી, એ લોકો ગ્રાઉન્ડ પર પણ આવે છે. તો એ વખતે તમને એ વસ્તુનો અહેસાસ થયો કે જનતા સરખામણીએ ખાસી જાગૃત થઈ છે અને આ પ્રકારના વિડીયોઝથી જાગૃત થઈ રહી છે? એ શું કહું છું ને, અમને તકલીફ એ નથી પડતી કે આરોપીઓમાં ભય નહીં રહે, અમને તકલીફ એ પડે છે કે પ્રજા છે એ નિર્ભય બની ગઈ છે. અન્યાય સામે, બેઈમાની સામે જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવા માટે જનતા નિર્ભય બની રહી છે, જનતા જાગૃત થઈ રહી છે. અને જો હું ખોટો હોય, મેં કીધું ને સત્યની સાથે ઈશ્વર હોય, જો હું ખોટું હોય ને તો એટલા લોકો મેં કોઈને ફોન કરીને તો બોલાવ્યા નહોતા, કોઈને આમંત્રણ તો મોકલ્યા નહોતા, હું પૈસા દઈને કોઈને લાવ્યો નહોતો. જે વ્યક્તિઓ હતા એ મારા સપોર્ટમાં, મારા સમર્થનમાં અને સત્યની સાથે ત્યાં ઉભા હતા. અને એક એક દુઃખદ સમાચાર હું આપને આપું છું દેવાંશીબેન, કે જેટલા લોકો ત્યાં મારા સમર્થનમાં હતા ને એમની સામે પણ અત્યારે ફેબ્રિકેટેડ ગુનો બનાવવાની તૈયારી થઈ રહી છે અને એમાં પણ FIR દાખલ થવાની હતી, થવા જઈ રહી છે, કે મેહુલ બોગરાના સમર્થનમાં જે જે લોકો ત્યાં આવ્યા છે એમની સામે રાયોટી, રોંગફુલ એસેમ્બલી વગેરે જે તે ધારાઓ લાગે છે એમાં FIR અત્યારે લગભગ તૈયાર ટાઈપ થઈ રહી છે, ત્યાં સુધીના મારી પાસે સમાચાર છે. અચ્છા, એટલે રાયોટિંગ એટલે ત્યાં રાયોટ્સ એવું તો કશું નથી થયું લગભગ જ્યાં સુધી મારું ધ્યાન છે? કશું જ નથી થયું, પણ કહેવાય ને કે FIR એટલે શું, પોલીસ ધારે તે, પોલીસ ધારે એ સ્ટોરી ઉપર, પોલીસ ધારે એ વ્યક્તિ ઉપર, અને મજા આવે ત્યારે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કરી શકે એ FIR કરવાનું છે. એટલે ટૂંકમાં એમને દાખલ કરી દેવાનું, પછી બિચારી જે જાહેર જનતા મારા સમર્થનમાં આવી હતી એ કોર્ટના ધક્કા ખાશે સાબિતી કરવા માટે. ટૂંકમાં મેં કીધું ને, મોરલ એ જાહેર જનતાનો ડાઉન થાય છે, નહીં કે આ બેઈમાનોનો ડાઉન થાય છે. એમનો મોરલ તો હંમેશા અપલિફ્ટ થાય છે કે એટલું બધું અમે કરી રહ્યા છે તો ઉપરથી અમારી ઉપર કાર્યવાહી કરવાવાળું કોઈ બેઠું જ નથી. અમે અમારો એમનો એમનો એટલો ઈગો છે, એ ઈગો એમને સેટિસ્ફાય કર્યો, વકીલ ઉપર હુમલો કર્યો, ઉપરથી કોઈ પગલાં ના લીધા, તો હવે વિચારો કે એમનો ઉત્સાહ કેટલો બમણો હશે. ઓકે, ગુજરાતની પોલીસ આ વિષય પર ખાસી એકતા સાથે આ વાતને ડીલ કરી રહી છે એવું તમે માની રહ્યા છો? કેમ કે મોટા ભાગના લોકો, એટલે જેની અંદર બહુ જ સારા પોલીસ કર્મચારીઓ પણ છે, એવા લોકો પણ છે કે જે તોડ કરે છે, પણ આ વિષય પર એ લોકો એક છે કે મેહુલ બોગરા જે કરી રહ્યા છે એ પોલીસની અગેન્સ્ટ કશુંક કરી રહ્યા છે. મારું ક્યારેય પોલીસની અગેન્સ્ટ હોતું જ નથી, મારું તો બેઈમાનો અને જે ચોરો છે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક બેઠી ગયા છે એમની સામે હોય છે. અને મેં સવારથી આ વિડીયો જોઈ રહ્યો છું કે મારા જૂના વિડીયો 2018 એમનો ફેબ્રિકેટેડ કરીને વાયરલ કરવામાં આવ્યા છે, પ્લસ જે ગાડી મેં વેચી નાખી છે અત્યારે જે બીજો વ્યક્તિ થર્ડ ઓનર એ ગાડી ચલાવી રહ્યો છે એના જે ઈચલણ હોય એના સ્ક્રીનશોટ પડી પડીને વાયરલ થઈ છે કે મેહુલ બોગરા છે એ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતો, એના ખુદના ઈચલણ પેન્ડિંગ છે. હું અહીંયા આપના માધ્યમથી લાઈવ ખાતરી આપું છું કે મારું એક પણ ઈચલણ નથી, એક પણ ઈચલણ પેન્ડિંગ નથી. અને હું કહું છું કે આ બધી વિડીયો વાયરલ કરવાની કોઈ જરૂર નથી, તમારે વિડીયો વાયરલ જ કરવો છે ને. તો જે સેમી સર્કલ ખાતે પૂણા પાટિયા ઘટના બની હતી, ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે, ચારે બાજુના સીસીટીવી કેમેરા એ તમે જનતા સામે, ગુજરાત પોલીસનું પણ પેજ છે, સુરત પોલીસ પાસે પણ પેજ છે, સુરત ટ્રાફિક પોલીસ પાસે પણ પેજ છે, એ પેજ ઉપર કેમેરા મૂકી એ જે ફૂટેજ છે એ વાયરલ કરી દો. એક પણ ફૂટેજમાં જો મેહુલ બોગરાએ પોલીસ કર્મચારીઓને આંગળી પણ અડાડી હોય એવી ફૂટેજ મળે ને, તો આપની આ મીડિયા મારફતે હું સ્પષ્ટપણે કહું છું અને બાંયધરી આપું છું, હું સંવિધાનમાં અને સરદાર પટેલની સૂઝબૂઝમાં માનું છું, હું આપની માધ્યમ મારફતે 100% સંવિધાનના સોગંદ ખાઈને કહું છું કે હું વિડીયો પોસ્ટ કરવાનું બંધ કરી દઈશ અને હું મારી વકીલાતની ડિગ્રી બાર કાઉન્સિલમાં સરેન્ડર કરી દઈશ. જો એક પણ ફૂટેજ ગુજરાત પોલીસ મૂકી શકે કે મેહુલ બોગરાએ આજ નહીં
ભૂતકાળમાં પણ ક્યારેય પણ પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હોય અને આંગળી પણ અડાડી હોય, આજ દિન સુધી મેં સ્વાભિમાનથી અને સન્માનપૂર્વક હરેક પોલીસ કર્મચારીને એની ભૂલ બતાવી છે, એ ખોટું કરતો હોય એ બતાવ્યું છે, અને એને એનો જે દંડ હોય એ ભરવા માટે એને રિક્વેસ્ટ કરી છે, ક્યારેય દાદાગીરી નથી કરી, હંમેશા હું હુમલાનો ભોગ બન્યું છે, મેં મારો સ્વ બચાવ કર્યો છે, હું મારો કેમેરો જે હોય જે મારે કોર્ટમાં પુરાવા સ્વરૂપે રજૂ કરવાનો છે એ પુરાવાને હું બચાવતો હોઉં છું, મેં આજ દિન સુધી ક્યારેય હુમલો કર્યો નથી, અને હુમલાનું એક પણ ફૂટેજ એ ગુજરાત પોલીસ કે આ બેઈમાન પોલીસ કર્મચારીઓ કોઈ પણ એ રજૂ કરી દે, હું વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ દેવાંશીબેન. તમે આ ફૂટેજ ની વાત કરી, એક બીજો એક વિડીયો અમારા પાસે મોકલ્યો લોકોએ, જેમાં તમે એક કોઈ નવી એમજી ગાડી છોડાવીને નીકળી રહ્યા છો અને એમાં નીચે લખેલું છે કે એ ગાડીના નામ પર પણ મેમો બાકી છે, એમાં પણ સીટ બેલ્ટ નથી પહેરેલો, મેહુલ બોગરા પોતે નિયમોમાં નથી માનતા અને નિયમોના ભાષણ આપે છે, આ રીતે એની અંદર કેપ્શન લખેલું હતું. એ નવી જે ગાડી હતી એ તમારી જ ગાડી છે? નવી ગાડી મારી છે, હું એમજી ચલાવું છું, જેનો ગાડી નંબર છે RT0022, બરાબર, અને એ વન નેશન વન ચલાન, ઈ પરિવહન, બાકી બધી તો મને ખબર નથી કોણ ફેબ્રિકેટેડ કરીને ફોટોશોપ કરીને મૂકે છે, ઈ પરિવહન ઉપર ઈ ચલાનનો જે ઓપ્શન છે એમાં મારો ગાડી નંબર નાખી શકો, અને એમાં એક પણ ચલાન આવે તો આપ શ્રી મને વોટ્સઅપ મારફતે મોકલજો અને આપણે ચોક્કસથી એની બાયરી લઈશું. ઓકે, એક બીજો પ્રશ્ન મને સુરત અને આ વરાછા પૂણા બધા વિસ્તારને લઈને પણ છે કે ત્યાં હંમેશા એક વસ્તુ એક પેટર્ન જોવા મળી કે એક તો ત્યાં વિડીયોઝ બહુ જ વાયરલ થાય છે અને બીજું કે પ્રજા સમર્થનમાં પણ બહુ ઊભી રહેતી હોય છે. એ વિસ્તારનો રાજનૈતિક મિજાજ હંમેશા સત્તા તરફી રહ્યો છે અને છતાંય લોકો એક્ટિવિઝમને સપોર્ટ કરે છે, એવું શું કામ થાય છે ત્યાં? સત્તામાં જે લોકો છે એ પગલાં લે છે, મને તકલીફ ત્યાં જ પડે છે. મારી લોકે આની પહેલા મેં કાળા કાચ વાળો જયારે મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે DGP શ્રી દ્વારા પરિપત્ર બહાર પડ્યો જ હતો, સરકાર દ્વારા પગલાં લેવાયા છે કે કાળા કાચના નંબર પ્લેટ વગરની ગાડી પોલીસ કર્મચારીઓ નહીં રાખવાની, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાઉન્ડ લેવલે ક્યારે હોતું નથી, અને એ ગ્રાઉન્ડ લેવલ પર હોતું નથી એટલા માટે જ આપણે આવા વિડીયો બનાવવાની જરૂર પડે છે. પણ લોકો જાણે છે કે સત્ય શું છે, સાચું શું છે, ખોટું શું છે, તો લોકો હંમેશા સમર્થનમાં હોય છે જે સત્ય હોય એની સાથે. અને આપણે બધા અમે સૌરાષ્ટ્રનું પાણી તો કહેવાય ને કે એમાં થોડીક ગર્જના હોય જાગૃતતાની, તો એ ગર્જના હંમેશા દેખાઈ આવે છે. ઓકે, તમને કોઈ સારો અનુભવ થયો છે પોલીસનો કે બધા આવા જ અનુભવ થાય છે? પોલીસના સારા અનુભવ પણ થતા હોય છે, મેં કીધું ને કે પોલીસના સારો અનુભવ વગર ના તો તમે તમારી સ્ટુડિયોમાં અને અમે અમારા ઓફિસમાં ના બેસી શકીએ. સારો અનુભવ પણ ખરાબ અનુભવ થયા બાદ થયો હતો, રાઈટ? મારા ઉપર પહેલી FIR જે થઈ હતી એ FIR ફેબ્રિકેટેડ હતી, પૂર્ણા પોલીસ સ્ટેશનમાં સૌથી પહેલી FIR મારી સામે થઈ. એમાં મને અરેસ્ટ કરવા માટે એક PSA આવ્યા હતા, જે મેં પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ખબર કે એ મને અરેસ્ટ કરવા આવ્યા કાયદાના પ્રોવિઝન વિરુદ્ધ આવ્યા હતા, એટલે સમજાવતા હોય શાંતિથી કે પ્રેમથી સમજાવતા હોય અથવા તો એમના એટલી બધી માનતા હોય જે પ્રેમથી અને શાંતિથી સાચવતા હોય, ટૂંકમાં એ PSA પછી મને દેખાય પણ નથી. અને કદાચ હું માનું છું કે એવા પોલીસ કર્મચારીઓ બહુ ઓછા હોય હશે પોલીસની અંદર, ને જો હોય તો એમને ટ્રાન્સફર બહુ જલ્દી આદિવાસી વિસ્તારોમાં અને પછાત વિસ્તારોમાં થઈ જતા હોય છે. જોકે એ લોકોને શું ફરક પડે છે કે એ લોકો કયા વિસ્તારમાં છે, કેમ કે એમને કોઈ એવી પેલી મલાઈની અપેક્ષા નથી, ડ્યુટી કરવાની હોય છે. હા, યસ, અને બીજું ખાસા બધા છે એટલે હું ખાલી થોડું એમાં એડિશન એટલે કરીશ, પણ એ લોકો જેમ હંમેશા સચ્ચાઈ બહુ શાંત બેસતી હોય છે અને પેલા લોકો બહુ ઉછળતા હોય છે, એટલો જ ફરક છે. બાકી અમે લોકો એવું માનીએ છીએ એટલે અમારી ચેનલ જે ચલાવ્યું એમાં સ્ટેન્ડ પણ એ કે ગુજરાતના પોલીસના કર્મચારીઓએ આવા વાલજી હડિયા જેવા લોકોની સામે એકઠા થવાની જરૂર છે. એ લોકો પોલીસ ડિપાર્ટમેન્ટને વધારે બદનામ કરે છે, નહીં કે જે લોકો આ રીતે વિડીયો બનાવે છે. પણ થોડા કન્સેપ્ટ પ્રશ્ન છે, તમે કદાચ બધાએ પૂછ્યો છે પણ મને એવું લાગે છે કે નહીં પૂછવું તો થોડું બાકી રહી જશે. પોલિટિક્સમાં જવાનું શું પ્લાન છે? આ કોમન ક્વેશ્ચન, કોમન જવાબ પણ છતાંય પૂછવો છે. કોમન ક્વેશ્ચન છે અને હું આપના મીડિયા મારફતે ચોક્કસથી જવાબ આપીશ કે પોલિટિક્સમાં આજે નહીં ભવિષ્યમાં આ હરેક ઘટના પછી આ એક કોમન ક્વેશ્ચન હોય છે. જ્યારે મારી ઉપર આની પહેલા હુમલો થયો સાજન ભરવાડ વખતે ત્યારે પણ આ કોમન ક્વેશ્ચન હતો કે હું પોલિટિક્સમાં ગયો. 2022માં પણ હું નહોતો ગયો, હું 2024માં પણ પોલિટિક્સમાં નથી જવાનો. મારું કામ છે જનતાની સેવા કરવાનો, હું હંમેશા એની સાથે સંકળાયેલો હોઉં છું. છેલ્લો પ્રશ્ન એડવોકેટ્સને લઈને છે. વકીલો કાયદો જાણે છે અને કાયદાના દુરુપયોગને જાણીને શીખવાડે પણ છે, ક્લાયન્ટને પણ ઘણીવાર ગોળગોળ ફેરવે છે, એ બેઈમાની વિશે ક્યારે વાત કરશો? જો મને આજે આ પણ પ્રશ્ન થયો, તમે એક કેસના 35,000 રૂપિયા લો છો, એનું કેમ કહી નહીં, તમે ક્યાં ફ્રીમાં કેસ લડો છો? બટ થિંગ ઇઝ ધેટ
મારો વોઇસ આવે છે તમને? હા આવે છે, હેલો, ઓકે. હા આવે છે. તો તો વસ્તુ એ છે કે ધીસ ઇઝ માય પ્રોફેશન, રાઈટ? તમારું પ્રોફેશન મીડિયા છે, મારું પ્રોફેશન એડવોકસી છે, અને અમને અમારા પ્રોફેશનલ એથિક્સ શું શીખવાડે છે કે કોઈ વ્યક્તિ આરોપી છે કે નિર્દોષ છે એ જજ કરશે, ના કે વકીલ નક્કી કરે. તો કોઈ પણ વ્યક્તિ જેનું ગ્રાઉન્ડ લઈને મારી પાસે આવ્યો છે તો એ મારે કેસ કોર્ટમાં લડવાનો છે, નહીં કે હું અગાઉથી નક્કી કરીને રાખું કે આ વ્યક્તિ દોષી છે ને આ વ્યક્તિ નિર્દોષ છે. તો મારું કામ છે કોર્ટમાં કેસ પોતે નક્કી કરે છે કે આરોપી કોણ છે ને નિર્દોષ કોણ છે. તો એમાં વકીલોને કોઈ દોષ દેવાની જરૂર નથી. અને હું એવું નથી કેતો કે હરેક વ્યક્તિઓ છે દૂધથી ધોયેલો છે. તમારી સાથે મીડિયા હોય કે અમારી વકીલાત હોય કે પોલીસ ખાતું હોય, ગામ હોય, એમાં કાંકરા તો હોવાના જ, એનાથી કોઈ ફરક ના પડે. એનાથી મતલબ એવો નથી થતો કે હરેક વ્યક્તિ બેઈમાન છે. એ પોલીસ ખાતામાં એવો મતલબ નથી થતો કે હરેક વ્યક્તિ બેઈમાન છે, પણ એનો મતલબ એવો પણ નથી થતો કે રસ્તા ઉપર કોઈ બેમાની કરી રહ્યો છે તો હું જોતો રહો તો એ વ્યક્તિનો દુરુપયોગ કરે નહીં. ઉઠાવવો જરૂરી છે, એ તો ઉઠશે. ઓકે, થેન્ક યુ સો મચ મેહુલભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ બધા વિષય પર વાત કરી. અંતે આખરે વાત એટલી જ છે કે બેઈમાની તો ઘણી બધી જગ્યાએ છે, એની ના નથી, પણ ગુજરાત પોલીસે એક કન્સેપ્ચ્યુઅલ એ વસ્તુ યાદ રાખવી પડશે કે જ્યાં પોલીસ બહુ સારું કામ કરે છે ત્યાં સામાન્ય માણસ પણ બહુ જ સન્માન આપે છે. એવા પોલીસ કર્મચારીઓની વિદાયના વિડીયો અમે ચલાવ્યા છે કે જ્યાં એ લોકો જતા હોય ત્યારે ગામની આજુબાજુના લોકો ભાવુક થઈ જાય, જેમને મોટે ભાગે કોઈ લેવા દેવા નથી હોતી. એવા અનેક આઈપીએસ અધિકારી પણ છે કે જેમને લોકો ફોલો કરે છે, ખૂબ પ્રેમ કરે છે, અને એટલો બધો પ્રેમ કરે છે કે એમણે જ્યારે યુપીએસસી પાસ કરી ત્યારે એમણે કલ્પના નહીં કરી હોય કે રાજ્ય અને દેશ એમને આટલો પ્રેમ કરવાનું છે. તો જે સારું કામ કરે છે એને લોકો જેટલો પ્રેમ આપે છે, જો કોઈ ખોટું કરે છે અને જો ટીકા આવે છે તો એ ટીકાને ટીકાની જેમ શું કામ ન લેવી જોઈએ, અને પોતાની અંદરના સુધારા માટે શું કામ પ્રયોગ ન કરવો જોઈએ. બાકી આ દેશમાં જો કોઈ સંસ્થાને સૌથી વધારે ગાળો પડતી હોય તો એ પોલીસની સાથોસાથ મીડિયા છે, અને એ બંનેમાં એ સંસ્થા અને એની આજુબાજુના ઘણા બધા કામ છે એ જવાબદાર છે. જો દરેક પત્રકાર એવું માથે લેવા માંડે કે ભાઈ આ જનતા અમને જ ગાળો આપી રહી છે તો એ લોકો પોતાનું કામ ન કરી શકે. એટલે જે લોકો ગાળો આપે છે એ લોકોની સામે એકતા બનાવવાની જગ્યાએ એ વિચાર કરવો પડશે કે ક્યાંક તો ત્રુટી રહી છે. એટલા માટે જનતા, એ પત્રકાર હોય કે પોલીસ, એ બધાથી આટલી નારાજ છે. આપણે બધા જ પોતાના કર્તવ્યોને ફરી એકવાર વિચારીને એ દિશામાં આગળ વધી શકીએ, આ દેશને પ્રામાણિક બની શકીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.